ચોમાસું શરૂ થતાની સાથે જ પ્રાણીજન્ય અને તેની સાથે વાહકજન્ય રોગો માથું ઉચકે છે તે માટે તકેદાયના પગલાં રૂપે આરોગ્ય વિભાગ પણ તકેદાયના પગલાં લેતું હોય છે ત્યારે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ આ અંગે આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ડેન્ગ્યુ મેલેરિયાની સાથે લેપ્ટોસ્પાયરોસિસ જેવા રોગોને ફેલાતો અટકાવવા માટે તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે લેપ્ટોસ્પાયરોસિસ રોગ ખાસ કરીને ચોમાસા દરમિયાન જોવા મળતો હોય છે આ રોગ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોને થવાની સંભાવનાઓ વ્યક્ત થતી હોય છે જેને ફેલાતો અટકાવવાને લઈને લોક જાગૃતિ સાથે સમયાંતરે દવાઓનું વિતરણ કરવું પણ જરૂરી છે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય મેલેરિયા ડેન્ગ્યુ કોલેરા જેવા રોગો પણ કાબૂ મેળવવા માટે જનજાગૃતિ સાથે દવા વિતરણનું કામ તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહક્ય રોગ અટકાયતી પગલાંઓ માટે ગતરોજ માન્ય કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું એ મીટિંગમાં તેઓ શ્રી તરફથી મળેલ માર્ગદર્શન અને આરોગ્ય વિભાગ તરફથી વિવિધ પગલાંઓ હાથ ધરવામાં આવેલ છે જે અનુભયે લેપ્ટોસ્પાયરોસીસની રોગ અટકાયતી કામગીરી માટે ફિલ્ડ લેવલે સર્વેલન્સ અને લોકોમાં જનજાગૃતિની કાર્યવાહી મેલેરિયા જેવા મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા માટે લોકોને મચ્છરદાનીમાં ઊંઘવા માટેની સલાહ કે પૂરા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી અને જે રોગ પાણી જે કોલેરા ડાયરિયા જેવા રોગોની અટકાયત માટે ક્લોરીનેશનની કામગીરી અને જે પાણીના લીકેજ મળી જાય તો એનું તરત જ રિપેરિંગ કરવા માટે જે તે વિભાગને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે એ પ્રમાણેનું સુચારુ આયોજન કરવામાં આવેલ છે અને તમામ સર્વેલન્સની એક્ટિવિટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને તમામ ગામોમાં આશા વર્કર સુધીના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવે અને જે કોઈ કેસો જોવા મળે તેનું તરત રિપોર્ટિંગ થાય અને એને જે કોઈ ટ્રીટમેન્ટ આપવા પાત્ર સતી